આજે વાર છે રવિવાર અને તારીખ છે 26 ડિસેમ્બર. બપોરના લગભગ 1-1.5 વાગે છે, નહીં 2 વાગે છે. અને આજે હું જઉં છું બ્રેમ્પ્ટન. પહેલી વખત જ કદાચ કેનેડા આવ્યા પછી એવું હશે કે સ્પેશિયલ હું ક્યાંય ફરવા જતો હોય. ફરવા એટલે કંઈ બહુ મોટી જગ્યાએ સ્પેશિયલ અમે કંઈ ફરવા નથી જતા, પણ એક મિત્રના ઘરે બ્રેમ્પ્ટન જઈએ છીએ. 2 દિવસ પહેલાં જેનો વિડીયો બનાવ્યો હતો, જે ભાઈ વાળ કાપવા જતો હતો, એનો જ બર્થડે છે, તો આજે એનો સેલિબ્રેશન કરવાના છીએ અમે. બસ સેલિબ્રેશનમાં શું છે અત્યારે કંઈ પ્લાનિંગ ખબર નથી. આમ તો એનો બર્થડે આજે છે, એટલે ગઈકાલે રાતે સેલિબ્રેશન થઈ ગયું છે, પણ આજે બધા મળશું બળશું કે ફરવા જઈશું, તો એટલા માટે મેં અત્યારથી વિડીયો ચાલુ કરી દીધો છે. અને આજે અમે ગો બસ અત્યાર સુધી જો પેલી રેગ્યુલર TTC આવે ને, ટોરન્ટો ટ્રાન્ઝિટ સર્વિસ કે સેન્ટર જે હોય, એમાં ટ્રાવેલ કરતા હતા. હવે આજે બ્રેમ્પ્ટન જઈશું, તો તેનું તેની બસ પણ અલગ હોય, ત્યાં જવા માટે બસ પણ અલગ હોય અને ચાર્જ પણ અલગ હોય. તેનો ચાર્જ શું છે મને ખબર નથી, તો જ્યારે બેસીએ ત્યારે ચાર્જ બધું કેટલો થાય તમને બતાવું, અને એની પણ આપણે ડિટેલમાં વાત કરીશું. તો અત્યારે શાંતિથી પહેલાં સ્ટેશનમાં જતો રહો, પછી આપણે આગળ વિડીયો કન્ટિન્યુ કરીએ. જો અત્યારે હું ઊભો છું સેપડયંગ, અને હું આવ્યો તો ડોન મિલ્સથી, અહીંયા ટ્રેન આવી જાય છે. તો હવે સેપડયંગથી મારે યોર્ક મિલ્સ જવાનું છે 2 સ્ટેશન આગળ, અને ત્યાંથી પછી મારે ગો બસ પકડવાની છે, અને ત્યાંથી ભાઈબંધી સાથે આવવાનો છે. આ TTCની સબવે આવી ગઈ, તો આના અંદર હવે જગ્યા લઈ લો પહેલાં, અને પછી જે બીજી વાત છે તમે કહું. મારે એક જ સ્ટેશન માટે ટ્રેનમાં બેસવાનું હતું, તો સેપડેંગથી ટ્રેનમાં સબવેમાં બેસીને હું અહીંયા યોર્ક મિલ્સ ઉતરી ગયો છું. હવે યોર્ક મિલ્સના સ્ટેશનથી મારે ગો બસ લેવા માટે ઉપરની સાઈડ જવાનું છે, તો ઉપરની સાઈડ જઉં ને ત્યાં એક ભાઈબંધ રાહ જોવે છે, તો એના સાથે મળી લઉં પહેલાં, અને ગો બસની ડિટેલ્સ આપણે ત્યાં જ ચર્ચા કરીએ. અને મેં માસ્ક એટલા માટે પહેર્યું છે કે અહીંયા લખેલું જોઈએ કે સ્ટ્રોંગલી રિકમેન્ડેડ માસ્ક, એટલે હું માસ્ક પહેરી રાખું છું. અને ટ્રેનમાં જગ્યા નથી અને હું ઊભો હોવા, એટલે પછી મેં બહુ આ વિડીયો અંદર ના બનાવ્યો. બાકી અંદરની તમને આજે ડિટેલ્સ બતાવશે, ડાયરેક્ટ તમને ગો બસની ડિટેલ્સ બતાવું. ને હવે તો ગો બસ અહીંયા TTCમાં કેવું હોય કે તમે એક વખત ટેપ કરી એટલે $3.20 કપાય, અને 2 કલાક માટે વેલિડ છે, તમે 2 કલાક સુધી ફ્રીમાં મુસાફરી કરી શકો. હવે ગો બસમાં કેવી સિસ્ટમ છે મને ખબર છે, પણ તમે ડાયરેક્ટ ગો બસમાં બેસીને તમને લાઈવ સિસ્ટમ બતાવું, તો કેટલા રૂપિયા કપાય ને બધું તમને એમાં ખબર પડી જાય. તો બસ હવે ડાયરેક્ટ ઉપર જતો રહ્યો, પછી આપણે વાત કરીએ. હા, એક આ એસ્કેલેટર ઉપર આવ્યો હું, એટલે મને એક વાત યાદ આવી કે તમે કેનેડામાં કોઈ બી જગ્યાએ એસ્કેલેટર પર ઊભા હોય તો રાઈટ સાઈડમાં ઊભું રહેવું, અને જે લોકોને ઉતાવળો હોય એ લેફ્ટ સાઈડથી ભાગીને જતા રહેતા હોય છે. જો તમારે ઉતાવળો હોય તો તમે પણ લેફ્ટ સાઈડથી દોડીને જઈ શકો છો, બાકી તમારે એમ નિયમ પ્રમાણે રાઈટ સાઈડ ઊભું રહેવું પડે. અત્યારે જે હું રાઈટ સાઈડ ઊભો છું, પણ આ એસ્કેલેટર બિલકુલ એકદમ આવડું નાનું સાંકડું જ છે કે એક જણો જ આરામથી ઊભો રહી શકે, એટલે કોઈ પ્રશ્ન જ નથી. તો એ રીતે આ એક વસ્તુનું ધ્યાન રાખવું. હવે પેલું મેં કીધું ગો બસની રાહ જોઈ ને આપણે ભાઈ આગળ વિડીયો બનાવીએ. જો આ ભાઈબંધનો પેસ્ટો ખોવાઈ ગયો, એટલે અમે અત્યારે ટિકિટ એના માટે પરચેસ કરીએ, તો આવી તે સ્ટેશન ઉપર આવી તે ટિકિટ લેવાનું સ્પેશિયલ હોય જ. તો આ મિત્ર પેસ્ટો ઘરે ભૂલી ગયો હતો અત્યારે, અને પેમેન્ટ કર્યું $10.05 અહીંયાથી ટિકિટ બહાર આવે. અને આ છે ગો બસ, એ ગો બસમાં હવે અંદર જઈએ અમે. અત્યારે અમારી બસનો ટાઈમ થઈ ગયો છે, અને જસ્ટ 1 મિનિટ બસની વાર છે, અને અમે ફટાફટ જઈ રહ્યા છીએ. અને જો ગો બસમાં ઉપરની પહેલી ટિકિટ મળે તો જબરજસ્ત બેસવાની મજા આવે. આ બધા દોડે છે, હું બી દોડું છું, તો આપણે હવે શાંતિથી વિડીયો બનાવીએ. અને ટેપ કરી મેં, જો અત્યારે તો અમે આ ગો બસમાં બેસી ગયા, મેં આ પેસ્ટો ટેપ કર્યું એટલે 3.70 કપાયા, અને હવે જ્યારે હું ઉતરીશ ત્યારે પરથી ટેપ કરીશ, એટલે જેટલું ડિસ્ટન્સ કવર કર્યું એ પ્રમાણે બીજા પૈસા કપાઈ જશે. અને 2-3 જણા હતા કે જેમની પાસે પેસ્ટો નહોતું અને ટિકિટ પણ નથી, એ લોકો ક્રેડિટ કાર્ડથી પેમેન્ટ કરવા માંગતા હતા, એમ થયું નહીં. અને જે પહેલી સીટ હું કહેતો હતો એમને નથી મળી, કેમકે ઓલરેડી ત્યાં 2 જણા બેઠા જ છે. જો આપણે ત્યાં બેઠા હોય તો આપણે બસ ચલાવતા ને એવી ફીલ આવે, તો રિટર્નમાં તો અમે ફાઇનલી એ જગ્યા ઉપર જ બેસું ને. અત્યારે અમે ઉપરના મારી બેઠા છીએ, બધું બેસ્ટ કહેવાય ને એ ટાઈપની બસ છે, ડબલ ડેકર, તો અત્યારે ઉપર બેઠા છીએ. શાંતિથી વાતો કરતા કરતા જઈએ બ્રેમ્પ્ટન, અને ત્યાં જઈને વિડીયો બનાવીએ આપણે.
ફ્રેશનો જ્યુસ છે એક ભાઈબંધ ફ્રેશનીમાં કામ કરે છે તો રાતે લાવ્યો હતો. અને આપણે જે પેલી એક ચોકલેટ આવતી ને ઇન્ડિયામાં, ચોકલેટ નહીં પણ ગોળી, પણ મને નામ યાદ નથી, એક્ઝેક્ટ એના જેવો બિલકુલ સેમ ટેસ્ટ છે. કદાચ જ્યુસનું નામ પિંચ પંચ એવું કંઈક છે, જેમાં 5 ફ્રૂટ મિક્સ આવે. તો જ્યુસ પીએ જઈએ અને વાતો કરીએ અને બ્રેમ્પટન જઈએ, આગળનો વિડીયો ત્યાં જઈને કન્ટિન્યુ કરીએ. અને જો કદાચ કોઈ રસ્તામાં આવતી જઈને આગળ બેસવા મળે તો આપણે મસ્ત વિડીયો બનાવી સ્વાગતથી. આ બસમાં પણ લાઈટો આપેલી છે, જો આની અને પ્લેનની લાઇટનો ફરક એટલો, આ લાઇટ કરો તો કોઈ સામું પણ ના જુઓ, અને પ્લેનની લાઇટ હોય તો તમારા જોડે બધા આવીને તમને પૂછે કે ભાઈ શું જોઈને શું નહીં. અહીંયા આ હીટર કે એસી જે હોય એ પણ પર્સનલ હોય કે તમારે વધારે હોય તમે આરામથી કરી શકો. અને બહારનો વ્યૂ આ ટાઈપનો છે, હજુ તો મસ્ત બહાર હાઈવે આવે એટલે શાંતિથી એના બધા નાના નાના શોટ લઈએ અને એને મૂકશું. હવે ખાલી જે સત્ય તમને બતાવી દઉં. જો આ બસની સીટ પણ એકદમ મસ્ત કમ્ફર્ટેબલ, જો આ બસની સીટ એકદમ કમ્ફર્ટેબલ અને પુશબેક છે, જેમ સ્ટાન્ડર્ડ લક્ઝરીમાં મતલબ કે વોલ્વો જેવી લક્ઝરીમાં જેટલી સિસ્ટમ હોય એવી એકદમ આરામથી બેસી શકાય એવી પુશબેક સીટ છે. અને બાજુમાં શિલ્ડ આપેલું છે કે જે તે સમયે કોરોના હતો ત્યારે એ લોકોએ લગાવેલું હતું અને હજુ પણ એમને એમ જ છે. અને બીજું કોઈ આવી ડિટેલ્સ જાણવા મળશે તો મેં બતાવતું રહીશ. અમે ઉતરવાની 7-8 મિનિટ બાકી છે અને 3 સ્ટોપ બાકી હતા. છેલ્લે છેલ્લે પછી આગળ જગ્યામાં આગળ આવી ગયા. આગળ જાણે આપણે પોતે બસ ચલાવો તો એવું જ ફીલ થાય. અને આપણા પાસે ખાલી ગવર્નર જ નથી, બાકી આમ પોતે ચલાવતા ને એવું જ ફીલ થાય. બસના બહારની બાજુ બેઠા ને એવું જ લાગે. જો આગળનો વ્યૂ તમને બતાવું તો તમને ખબર પડી જાય. જ્યારે અમે બસમાં ચડ્યા હતા ત્યારે મેં આ પેસ્ટો ટેપ કર્યું હતું, ત્યારે 3.70 કપાયા હતા. અને જ્યારે ઉતર્યું ત્યારે ફરીથી ટેપ કરવું પડે એટલે એ વખતે 4.75 કપાયા. એટલે ટોટલ 7.7 આસપાસ કંઈ કપાયા. આ ગો બસમાં જ આવી સિસ્ટમ હોય કે 2 વખત ટેપ કરવાનું. બાકી જે TTCમાં હું ટ્રાન્સફર મતલબ કરું એટલે એક વખત ટેપ કરું એટલે 3.20 કપાઈ જાય, ત્યાં સુધી 2 કલાક આરામથી મુસાફરી કરી શકું. બસ હવે તો એક બીજી બસ પકડવાની છે, એના માટે અમે અહીંયા ઊભા છીએ. તે બસ પકડીને હવે ઘરે જઈએ, ડાયરેક્ટ ત્યારે જવા વિડીયો કન્ટિન્યુ કરીશ કંઈ કરશું. અમે જસ્ટ આ બસમાંથી ઉતર્યા અને એમાં જે લોકો ઊભા હતા એ એના સનરૂફ બસનું જે રૂફ હોય એ બેના વચ્ચે પક્ષી ઉડી શકે એટલી જગ્યા હતી. ખાલી પક્ષીને બેસવું હતું એના માટે પણ જગ્યા હતી, ખાલી પક્ષી ઉડી શકે એટલી જગ્યા હતી. હવે પેલા જ્યાં જવાનું ત્યાં જતા રહીએ, પછી આપણે વિડીયો આગળ કન્ટિન્યુ કરીએ. હા તો અમે છેલ્લા 2 દિવસથી બ્રેમ્પટન હતા અને બ્રેમ્પટનનો વિડીયો બનાવવાની ઈચ્છા હતી, પણ અમે એટલી મજા કરતા હતા કે વિડીયો બનાવવાની ઈચ્છા નથી થતી. શું કરીને બધી ડિટેલ્સ આપણે પછી ચર્ચા કરીએ, પણ અત્યારે અમે આ બ્રેમ્પટનના રેલવે સ્ટેશન પર ઊભા છીએ. તો પહેલી વખત ટ્રેન પકડવા જઈએ તો જોઈએ કે ટ્રેનનો કેવો એક્સપિરિયન્સ હોય છે અને શું. અત્યારે ખાલી મારો મિત્ર છે, ખાલી નીચે રૂટ જોવા ગયો છે ટ્રેનનો, એટલે અત્યાર સુધી તો બસમાં ટ્રાવેલ કરતા, પણ આ વખતે ટ્રેનમાં ટ્રાવેલ કરીને ડિટેલમાં ચર્ચા કરીએ પછી કે અમે 2 દિવસ શું કરીએ. હા તો ફાઇનલી અત્યારે અમે ટ્રેનમાં બેસી ગયા છીએ અને આજુબાજુમાં પબ્લિક વધારે છે તો વધારે શું નથી કરતો, પણ તમને થોડું આજુબાજુના સારા વ્યૂ આવે તો બતાવી દઈશ. અને થોડા સીટની કમ્ફર્ટ વિશે વાત કરીએ તો સીટ તો એકદમ પ્લેનમાં હોય એવી ફૂલ કમ્ફર્ટેબલ છે, બેના વચ્ચે જગ્યા પણ છે અને આમ સામસામે પણ સીટ છે. તો હવે જે થોડા બહારના સારા વ્યૂ હોય એ તમને બતાવી દઉં અને બીજી બધી ચર્ચા આપણે શાંતિથી ઘરે જઈને કરીશું. આવી રીતે સીટ છે અને આ બહાર સારા સારા વ્યૂ છે. હજુ સારા જ્યારે પરફેક્ટ વ્યૂ આવે ત્યારે તમને ડિટેલમાં બતાવું. સ્ટેશન પર ઉતર્યા છીએ અને એક મિત્ર બાજુમાં જ બેઠો છે, પણ અત્યારે વિડીયોમાં આવવાની એની ઈચ્છા નથી. તો એને જોબ પર જવાનું છે અને એને જોબ ઉપર જવાની 1.5 કલાક વાર છે, તો અત્યારે અમે ખાલી બેઠા છીએ. અને હું આ ફ્રેન્ચ વેનીલા પીવું છું ને એને તો જ્યાં જોબ કરીને બાજુમાં જ છે તો તે તો ત્યાં ફ્રીમાં પી જશે. અત્યારે થોડું બેસીએ અને પછી ઘરે જઈએ. હવે નમસ્કાર મિત્રો, આજે છે 13 માર્ચ અને આપણે જે વિડીયો ચાલુ કર્યો હતો એ હતી 26 ફેબ્રુઆરી, એટલે 15 દિવસ છે આપણે. અને હવે થોડો વિડીયો બનાવવાનો ટાઈમ મળ્યો એટલે અચાનક યાદ આવ્યું કે વિડીયો એન્ડ કરવાનો બાકી હતો,
અને બીજી વસ્તુ કે અમે ગયા હતા બ્રેમ્પ્ટન, તો ત્યાં એટલી બધી મજા કરતા હતા કે ત્યાં વિડીયો બનાવવાનો પણ અમારા પાસે ટાઈમ નહોતો. તો બ્રેમ્પ્ટનમાં અમે ગયા એટલે પહેલાં તો એમના ઘેર ગયા હતા, રાતે થોડું બર્થડે સેલિબ્રેશન બધું કર્યું. પછી બીજા દિવસે અમે ચા ને એવું પીને શાંતિથી પછી પૂલ રમવા ગયા હતા. તો 2-3 કલાક પૂલ રમ્યો, ત્યાં પણ નાસ્તો કર્યો હતો પણ ખાધો. આમ બપોરે લંચ કર્યું એટલો જ નાસ્તો કરેલો, અને થોડા સોફ્ટ ડ્રિંક કોકા કોલા અને એક મેંગોનું કોઈક હતું એ પીધેલું. બસ બાકી બીજું કંઈ નહીં. અને અત્યારે જસ્ટ 5-10 મિનિટ પહેલાં જો વાળ કપાઈને આવ્યો છું એટલે થોડા અલગ લાગતો છું અત્યારે. અને આ વિડીયો એન્ડ કરવાનો બાકી હતો એટલે મેં આ વિડીયો સ્ટાર્ટ કર્યો, વિડીયોને એન્ડ કરવા માટે વિડીયો સ્ટાર્ટ કર્યો. તો આ વિડીયોને આપણે અહીંયા પૂરો કરીએ, નવા વિડીયો સાથે ફરી મળીશું. ભારત માતા કી જય. ધન્યવાદ. ભારત માતા કી, ભારત માતા કી.